જ્યારે દાંત ન હતા ત્યારે. તો આની રીતે આ ફક્ત એક ઉદાહરણ છે કે અક્ષયનું મો
મળ્યું અહિંસા હિંસા થાતું તો જે ખોટો શબ્દ છે એ આપણે ચોપડી માં દીધી નવા કેવી રીતે બનશે લખવાનું અક્ષયનું મોડું અહિંસા હા તો આની રીતે વાક્ય પાછું ફરીથી લખવાનું છે ખાસ યાદ રાખજો ફક્ત ચોપડી નહીં મારવાની પણ ચોપડી માર્યા પછી શબ્દ ઉપર આખું વાક્ય ફરીથી લખવાનું છે તો આવી રીતે આપણે પ્રશ્ન 1 અને 2 વિશે માહિતી મેળવી હવે પછીના વિડિયોમાં આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 વિશે ચર્ચા કરીશું તો વધુ માહિતી માટે ફરી પાછા મળીએ ત્યાં સુધી આવજો